ઉત્તરાયણના બે દિવસના તહેવારમાં અમદાવાદના લોકો પતંગ ચગાવવા મસ્ત હતા તે સમયે જ અમદાવાદમાં ઉપરા ચાપરી મારામારી હત્યાના ત્રણ બનાવ બની ગયા. અમરાઈવાડીમાં પતિના માર અને ત્રાસથી કંટાળેલી પત્નીએ પતિનું ગળું દબાવી હત્યાને અંજામ આપ્યો તો મેઘાણીનગરમાં સ્થાનિક લોકોએ વાહન પાર્ક કરવા બાબતે યુવકની હત્યા કરી. હવેલીમાં પણ મિત્રો એકઠા થઈ એક મિત્રની હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યો. જોકે હત્યાનું કારણ સામે આવ્યું નથી. બે દિવસના તહેવારમાં ગુનેગારો બેફામ બની ગંભીર ઘટનાઓને અંજામ આપતા રહ્યા. પોલીસની કામગીરી પર અનેક સવાલો થયા છે. અમરાઈવાડીમાં પતિની હત્યા પત્નીએ કરી હોવાનું સામે આવતા પુત્રની માતાએ પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી. પોલીસે તાત્કાલિક પુત્રવધુની ધરપકડ કરી મૃતક પતિ અવારનવાર નશો કરીને પત્નીને ત્રાસ આપતો અને માર મારતો હતો. પરિવારજનોની અનેક વખત સમજાવટ બાદ પણ મૃતકના વર્તનમાં સુધારો ન આવતા કંટાળેલી પત્નીએ ગળું દબાવી પતિને મોતને ઘાટ ઉતારી દીધો. તો વ્યાજખોરોની ચુંગાલમાંથી લોકોને બચવા જામનગરમાં લોક દરબાર યોજાયો, જેમાં રાજકોટ રેન્જ આઈજી જામનગરના લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક દરબારમાં પોલીસના પુત્ર દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી. જે પોલીસ પુત્ર સામે આ ફરિયાદ ઉઠી તેમના પિતા પુત્રના દિગ્જામ પ્લોટ પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે. તો અમરેલીના રાજુલા તાલુકાના કડિયાળી ગામમાં જૂથ અથડામણ થઈ. બે જ્ઞાતિ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ સામસામે આવી જતા થોડીવાર માટે મામલો ઉગ્ર બન્યો હતો. અથડામણમાં બે લોકોને ઈજા પહોંચી હતી. વાહનોમાં તોડફોડ કરાઈ, જે બાદ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કોમ્બિંગ હાથ ધરતા પોલીસે બંને જૂથના ચાર ચાર આરોપીઓ ઝડપી પાડ્યા. કાડિયાળી ગામમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, જેમાં 50 જેટલા પોલીસ જવાનો સાથે પોલીસ અધિકારીઓ પણ બંદોબસ્તમાં જોડાયા. બાળકો વચ્ચે કંઈ માથાકૂટ થયેલી સામાન્ય સવાર હાથ અડવા બાબતે તો એ ભેગા થયેલા અને એ બાબતનો ઝઘડો થયેલો અને બંને જે બે ગ્રુપ સામસામાં આવી ગયેલા, પણ સમયસર પોલીસ પહોંચી જતા આગળની કોઈ વધારે ઈજાઓ થઈ નહીં. એક ગ્રુપને એક પગની અંદર ફ્રેકચર ને એવું છે, આંગળી ઉપર ફ્રેકચર છે, અને બીજા એ જ ગ્રુપના એક માણસને પણ સામાન્ય લાગે છે. સામેના ગ્રુપને કોઈ ઈજા નથી, એટલે કાયદાની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને બંને ગ્રુપના ક્રોસ ફરિયાદ લેવામાં આવી છે અને બંને પાર્ટીના ચાર ચાર જણા જે અત્યારે એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે. બીજો કોઈ જૂથ અથડામણ બે ગ્રુપ વચ્ચે થાય નહીં એટલા માટે બે PI, 4 PSI અને 50 માણસોનો ત્યાં બંદોબસ્ત મૂકવામાં આવેલો છે.